प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षि युगल कृपा पारा वार सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યા મહારાજની જય બધા ભક્તોને હેઠથી જય સ્વામિનારાયણ સદગુરુ ભૂમાનંદ સ્વામી ઘનશ્યામ સાગરની અંદર આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને સંવાદ સંવાદથી મહારાજના વનવિચરણની કથા લખે છે મહારાજ નસીદપુર ગામની અંદર છે નસીદપુર ગામના રાજાને શ્રીજી મહારાજે પોતાનો નિશ્ચય કરાવ્યો છે એનું અભિમાન ઉતાર્યું છે ગર્વવાળો હતો એનું આચરણ પણ સારું નહોતું દુરાચારી હતો એવા રાજાને મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી રાજા આકાશની અંદર મહારાજના સંકલ્પથી ઘોડા હોતો ઉડી ગયો તો કપડાં ફાટી ગયા હતા નગરજનોએ રાજાની રાણીઓએ બધાએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન એને પાછા પૃથ્વી ઉપર લાવ્યા આગળ લખે છે નસીદ પુરની વાવ ઉપર બેઠા નીલકંઠનાથ સાય કરી ત્યાંના રાયની શ્રીહરિએ કર્યો સનાથ આકાશથી નીચે ઉતાર્યો નસીદપુરનો રાજન પ્રેમ મગન થઈ આવ્યો જ્યાં બેઠા છે શ્રી ભગવન પ્રણામ કર્યો છે પ્રેમથી મૂકીને પોતાનું માન થઈને લાગ્યો સુનતા આકાશ થી હેઠું એ રાજાને ઉતાર્યો નસીબપુરને રાજા પદ છે પ્રતિષ્ઠા છે સત્તા છે સંપત્તિ છે આનો યોગ થાય અને મદ ન ચડે એ તો કોઈક વિરલો સાધક હોય અથવા તો ભગવાન અને મોટાની કૃપા જેની ઉપર હોય અથવા તો મુક્ત ભાવને પામેલો હોય તો જ એમાંથી બચી શકે વ્યક્તિને જ્યારે કોઈ પદ મળતું હોય છે કોઈ પ્રતિષ્ઠા મળતી હોય છે કોઈ સ્તુતિ મળતી હોય છે કોઈ સ્થાન મળતું હોય છે કોઈ સત્તા મળતી હોય છે કોઈ સંપત્તિ મળતી હોય છે ત્યારે ચોક્કસ એના જીવનની અંદર એના વિચારોમાં ફેરફારો થાય છે ગર્વ આવે છે માણસને રાજાનું પદ એવું છે હજારો લોકો એની સ્તુતિ કરતા હોય એટલે આ રાજાને ગર્વ છે પણ ભગવાનની ઈચ્છાથી એનો ગર્વ ઉતર્યો છે નિર્માણી થયો છે માન મૂકી ભગવાનને કહેવા લાગ્યો આખા નગરની પ્રજા સાંભળે એમ ભગવાનની સ્તુતિ કરે છે આકાશમાં કરી રક્ષા મારી બાલા યોગી મહારાજ નીલકંઠે નીચે ઉતાર્યો બચાવ્યો મોને આજ આશ્ચર્ય પામ્યા જન સર્વે રાજાના સુની વચન નિર્માણી થઈને પગે પડ્યા કરવા લાગ્યા સ્તવન રાજા નહીં વાત સાંભળીને બધાય આશ્ચર્ય પામ્યા કે આ બાળા જોગીએ રાજાની આવી રક્ષા કરી દરેકને આશ્ચર્ય થવા લાગ્યું હાવે નીલકંઠજીની સાથ નમ્ર થઈને બોલ્યા નરનાથ હે બાલા જોગી શ્રી મહારાજ પધારો મારે ભુવને આજ ભાવે કરો આવીને ભોજન મારો દરબાર થાય પાવન એવું સુની બોલ્યા બલવીર રાય સુનો તમે તે દુર્ઘટ કર્યા છે પાપ માટે પાપી નું ભુવન જ્યાંય અમે જાતા નથી કદી ત્યાંય રાજાને આવે તો ભાન થઈ ગયું છે નીલકંઠની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારે ગેર તમે પધારો મારા ભોજન મારા ઘરના ભોજનને અંગીકાર કરો મને પાવન કરો ત્યારે નીલકંઠ વર્ની સામો જવાબ દે છે કે હે સુરવીર રાજા સાંભળ હે મતિમંદ સાંભળ અમે જે જગ્યાએ બહુ પાપ થયેલા હોય જે ભુવનની અંદર અતિ પાપ થયેલા હોય જે વ્યક્તિ હતી પાપિષ્ઠ હોય એને ઘેર અમે ક્યારેય જતા નથી જ્યારે રાજાએ આવું સાંભળ્યું ત્યારે રાજા બોલવા લાગ્યો એવું સુની રાજા સુહિત તેહ કેવા લાગ્યો રૂડી રીત ચરણ જાલીને બોલ્યો વચન હે કૃપા નિધિ છો ભગવન રાજા કે છે તમે તો ભગવાન છો જો અમારા જેવા પાપીના ગેર ભગવાન નહીં આવે તો અમે પાવન કેમ થશું જો અમારી સેવાને ભગવાન અંગીકાર નહીં કરે તો અમારું સારું કેમ થશે ભગવાન અને ભગવાનના સંતા પૃથ્વી પર વિચરણ કરે છે પાપી જીવોના પાપને હરવા માટે ફરે છે પાપીને ત્યાં જાય છે આ જ અમેરિકાની અંદર પૂજ્ય ગુરુજી આજથી વર્ષો પહેલાં જ્યારે વિચરણ કરતા ત્યારે દારૂ માસ હોય ઈંડા હોય એવાના ઘરની અંદર પણ જવું પડતું પણ ક્યારેય એના ઘરની અંદર ગુરુજી અનાજ જમ્યા નથી ક્યારેય એના ઘરમાં ગુરુજીએ પાણી પીધું નથી એક વખત જાય એને સદઉપદેશ આપે એને નિયમ આપે એક વર્ષનો ટાઈમ આપે એક વર્ષ સુધીમાં જો એ ચોખ્ખો થાય પછી એને વર્તમાન ધરાવે વર્તમાન ધરાવી અને પછી એનું ઘરે ચોખ્ખું થાય એની અંદર પૂજા પાઠ થાળ આદિ પછી કરે પાપી જીવ પાસે જવું તો પડે કોઈક દૈવી જીવ છે પણ કુસંગના યોગે કરીને કુસંગના યોગમાં એ જતો રહ્યો છે તો એની પાસે દયાએ કરીને જવું તો પડે જ એની કોઈ સેવાને પણ ધર્મ મર્યાદામાં રહીને અંગીકાર કરવી પડે એની એને એને ભગવાન સાથે ભગવાનના સંત સાથે હેત થાય એવું કાર્ય પણ કરવું પડે કે જેનાથી એને હેત થાય એને પ્રીતિ વધે તો કલ્યાણના માર્ગે ચાલી શકે એટલે કરવું પડે એ કરવા માટે ભગવાન અને ભગવાનના સંત વિચરણ કરતા હોય રાજા કહે છે કે હે પ્રભુ તમે મારા જેવા પાપીનું જો અંગીકાર નહીં કરો તો અમારું સારું કેમ થશે હાવે દયા કરો દીનાથ પધારો નગર માયમ સાથ મહાપાપથી અમને આજ મુક્ત કરો તમે મહારાજ એવું કહીને સમક્ષ તેમને નિમ લીધો પ્રત્યક્ષ નીએ કીધું કે જો પાપ છોડો તો હું તમારે ઘેર આવું અને ત્યારે રાજાએ નક્કી કર્યું કે મારે આજથી હિંસા કરવી નહીં જ્યારે રાજાએ એવું નક્કી કર્યું ત્યારે મહારાજ એને ઘેર ગયા પાપી જીવ હોય એ પોતાના પાપની કબૂલાત કરે અને પાપને છોડવા માટેની જ્યારે તૈયારી બતાવે ત્યારે ભગવાન અને ભગવાનના સંત રાજી થઈ એના પાપને હરે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આનાથી આજ સુધી જે ભૂલ થઈ ગઈ એ તમે માફ કરજો સંત એવી પ્રાર્થના કરે અને એની સેવાને અંગીકાર કરે ભગવાન અને ભગવાનના સંત એક કોઈપણ જીવની સેવાને અંગીકાર કરે છે એની પાછળ એનો ઉદ્દેશ છે કે એ જીવનું એને સારું કરવું છે એની અંદર રહેલા જે દુષ્કૃતો છે એને જે પાછલા પૂર્વના જે કુસંસ્કારો છે એનાથી એનો જીવ જે જગત તરફ અને માયા તરફ ખેંચાય છે એમાંથી પાછો વાળવા માટે ભગવાન અને ભગવાનના સંત સેવાને અંગીકાર કરે છે મોટા પુરુષો અહીં આગળ ભગવાન એને ઘેર ગયા પછી તો જ્યારે એને એવું કીધું કે હું હવે હિંસા નહીં કરું ખોટા કર્મ નહીં કરું મહારાજ બહુ રાજી થયા ત્યારે સ્વામી થયા છે પ્રસન્ન ગયા દરબાર માધરી મન રાજા એ કર્યો બહુ સત્કાર કર જોડી કર્યો નમસ્કાર થયો ગદગદ તે રાજન હે કૃપાનાથ હે ભગવન મારા સદનમાં દયાવાન પ્રભુજી કરો ભોજન પાન એમ કહી ગયો ગરમાય પોતાની રાણીઓ બેઠી જાય રાણીઓને કે છે તે રાજન હે પ્રિયા સુનો મારું વચન આ બાલા યોગી આવ્યા પાવન સેવા કરો તમે શુદ્ધ મન

રાજા સીધો ભોજન માં ગયો ઘર કરવું પડશે તમારે મારું સારું કરવા માટે હા કે કરશું ઓર્ડર તો આપો ગયા રાણીઓને જઈને કે છે રાજા આપણે ઘેર ભગવાન આવ્યા છે સારી રસોઈ બનાવો આ બાલા જોગીને જમાડીએ હા નિષ્કામ ભાવે જમાડવાના છે કોઈ આપણે ઈચ્છા કરવાની નથી એ આપણી ઉપર રાજી થાય એટલું જ આપણે કરવાનું છે એટલે વિવિધ પ્રકારની રસોઈ બનાવો રાણીઓ બધી લાગી ગઈ છ સાત રાણીઓ હતી હાથે જ રસોઈ બનાવવા એટલે બધી બહુ વસ્તુઓ ઓછા ટાઈમમાં બની જાય ને હાથ જન રસોઈ બનાવે તો જલ્દી થઈ જાય એટલે રસોઈ બનાવવા માટે બધી બેસી ગઈ છે રસોઈ બની ગઈ કહેવા આવ્યા રાજાને રસોઈ તૈયાર છે રાજા નીલકંઠોની સાથે લઈને જમવા માટે પધારે કરી રાસોઈ નાના પ્રકાર ગણી સારી ને મિસ્ટ અપાર નીલ જમીને તૃપ્ત થયા તૈયાર ચડું કરાવ્યું છે તેની વાર પાન બીડા આપ્યા મુખવાસ રાજાએ કરી મન હુલ્લાસ જમાડ્યા જમ્યા પછી મુખવાસ આપ્યું પાન બીડું દીધું પછી પ્રાણપતિ મહારાજ બિરાજ્યા આસને સુખ સાજ નાસાગ્ર વૃત્તિ રાખી ઉમંગે રાજા રાણી આવ્યા રૂડે રંગે મારા તો જમ્યા પછી કઈ બોલ્યા નહી નાસાગ્ર વૃત્તિ રાખી નાસાગ્ર દ્રષ્ટિ રાખી પાછા ધ્યાનમાં મસ્ત થઈ ગયા રાજા રાણી કે આ તો કઈ બોલ્યા નહીં વાતચીત તો કઈ થઈ નહીં જતા રહ્યા ધ્યાનમાં એટલે બધા ભેગા થઈને મહારાજભાઈ આવ્યા પોતાની સર્વે રાણીઓ જે સહિત બોલ્યા રાજા એ ગર્વ મૂકી વાની મુખ બે હાથ જોડ્યા રાજા એ રાણીઓ સહિત આવ્યા હતા આવીને ભગવાનની આગળ આવી અને પછી ગર્વ મૂકી બહુ નિર્માણી થઈ રાજા બોલવા લાગ્યો શું બોલે છે જો કરો અંગીકાર ઉપાધિ નો પાર નથી ભગવાન ભજવા નીકળે ને ગોવિંદાનંદ સ્વામી સાધુ થવા નીકળ્યા તે રાજાની દાસી મળી રસ્તા વચ્ચે સાઠ હજાર રૂપિયા એટલે બંધન આવે શ્રીજી મહારાજને તો કેટલાય રાજાઓ આવી રીતે પોતાની કન્યાઓ પરણાવવા તૈયાર થઈ ગયેલા મહારાજ કે ભાઈ તારી ચાર કન્યા રે નહીં પરણવાનું મારે તો ત્રણ હજાર આરે પરણવાનું છે ત્રણ હજાર પરમહંસો મહારાજે કર્યા બે હજાર ત્રણ હજાર પરમહંસો એ બધા યાર હજુ પરણ્યા જ કરે જ ભગવાન થાકતા જ નથી આ સાધુ કરે સાધુ થવા આવે એ શું છે મહારાજ કે સાધુ તો ભગવાનની રાણી છે તે ભગવાન કે કે બધાને આ બધાને બહુ લગ્ન કરાવવાતા ને જે મળ્યો ને એ ભગવાનની એક જ વાત કરે મારે તમને મારી દીકરી દઈ દેવી મારે તમને મારી દીકરી દઈ દેવી બે તો બે ને ચાર તો ચાર ને દસ તો દસ મહારાજ કે ભાઈ મારે પરણવું જ છે પણ એવી સીટ ઉપર બેન ઈન પરણવું છે કે અખંડ મારું લગ્ન ચાલુ જ રહે તે હજુ ચાલુ જ છે જો આ સાધુ થવા બધા ચાલે આવે એ શું કહેવાય હથે વાળો હરિશંગાતે કીધો જગત આરે તોડ્યું ભગવાન આરે જોડ્યું તો ભગવાન હજુ લગ્ન કર્યા જ કરે છે જો આવી ચાર આરે પરની ગયા હોત તો આ બધું ના થાત એટલે મહારાજ કે મારે તો અખંડ લગ્ન કરવાના છે હા એ તો ચાલુ જ છે હજુ તો પૂરું થતા હોય તો કેટલાય મળશે ખારું કંકત્ર છપાઈ ના ગઈ મારા ઘર માં છે કન્યા ચાર તેને આપ કરો અંગીકાર રિદ્ધિ સિદ્ધિ સોંપી દઉં અત્ર રાજ ભોગવો આપ સ્વતંત્ર એટલું નહીં કન્યા આપવાની છે રાજે આપવાનું છે રિદ્ધિઓ સિદ્ધિ દેવાની છે બધુંય તમારું આ બધી જટાબટા કાઢો આ બધું મૃગચર્મ વીટેલું કાઢો સરસ મજાના પોશાક પહેરો મેવા મીઠાઈ જમો તાજા માજા થઈ જાવ હિંડોળા કાઢે ઈચકો આ રાત તમારું કૃપા કરી રહો આપ મારા ટાળો તાપ બાલા યોગી બોલ્યા છે વચન તમે સર્વે કરી ત્રિપ ભોજન ભગવાન કઈ બોલ્યા નહીં ભગવાન કે એ ના પાડી કે લગ્ન કરવા છે અને નાઈ ના પાડી કે લગ્ન નથી કરવા પણ એમ કીધું તમે જમી લો પેલા જમવાનું બાકી છે તો પેલા પતાવો લગ્ન ની વાત તો પછી લગ્ન આજને આજ ક્યાં થઈ જવાના છે જમી તો લો પહેલા પેલા આ લોકો ને એવું કે પેલા બરાબર આપણે આમ પાકું કરીને પછી જમીએ તો મજા આવે કે આરા જમય સરસ મળી ગયા છે પણ ભગવાન એ કઈ હોશિયાર છે ને ભગવાન એ જાણે ને કે જીવની ચતુરાય સામે ભગવાન કે તમે જમી લો પછી આપણે વાત કરીએ રાતે જાઓ અત્યારે ધ્યાન કરવા દો મને એટલે જમવા મોકલ્યા શ્રી હરિની ઈચ્છા હશે જેમ નિશ્ચય જાણી લેજો થશે તેમ પાછું ભગવાન એવું બોલ્યા ભગવાનની જેમ ઈચ્છા હશે એમ થશે અમારા હાથમાં કઈ નથી ને તમારા હાથમાં કઈ નથી ભગવાન જે કરે થાય કરતા કરતા એ છે રાણીઓ સાત કન્યાઓ ચાર ગયા જમવા સુંદર સાર રાજા તો લઈને જ આવી ગયો તો કન્યા બતાવા ચાર કન્યા હાથ રાનીઓ બધા ભેગા થઈને આવી ગયો કુટુંબ પરિવાર ભગવાન તો ગભરાઈ ગયા કે આ ક્યાં મને ટીંગાડવા આવ્યા લભ બધી જાઓ તમે જમી લો કે પેલા પછી ભગવાનની ઈચ્છા છે એમ થશે પછી બધા જમવા ગયા આ લોકો ત્યાં તો પ્રભુ ની ઈચ્છા ના બળે ભક્તિ ધર્મ આવ્યા છે તે સ્થળે દિવ્ય સ્વરૂપે કર્યા ભોજન થયા અદ્રશ્ય પુણ્ય પાવન એવું અદભુત દેખીને કામ પત્નીઓ પોતાની તે હઠામ પૂછેરાનીઓ આવીને ખાસ દેખેલી વાત કરી પ્રકાશ ધર્મને ભક્તિ મહારાજ વન વિચરણ કરતા ને ત્યારે આરે નારે જ રહેલા બધી જગ્યાએ માતા પિતા હતા મહારાજ પ્રત્યે વાત્સલ્ય હતું મહારાજને ખૂબ જાળવતા પુલાશ્રમની અંદર શ્રીજી મહારાજ જ્યારે તપ કરશે ત્યારે ચાર મહિના સુધી વરસાદની ધારાઓની અંદર શ્રીજી મહારાજ તે ઉગ્ર તપ કરે છે અને જ્યારે ઉગ્ર તપ કરે છે જે દાદા ત્યાં તમે દર્શન કરશો ને છત્રીએ ત્યાં મહારાજે તપ કરેલું છે એ જગ્યાએ મહારાજે ચાર મહિના વરસાદની ધારાઓમાં જ્યારે તપ કર્યું ને ત્યારે શાસ્ત્રમાં એવું લખ્યું કે શ્રીજી મહારાજે એટલું ઉગ્ર તપ કરેલું કે પવનની અંદર શરીર ઉડી જાય અને ત્યારે ધર્મ ને ભક્તિ બે બાજુ ઉપરથી મહારાજને પકડીને ઉભા રહે છે એક પગે આમ મહારાજ તપ કરે ને ત્યારે બે બાજુથી પકડીને ઉભા રહ્યા છે સેવામાં અખંડ એટલે ધર્મ અને ભક્તિ અખંડ મહારાજની સાથે હતા પેલી રાણીઓએ આશ્ચર્ય જોયું કે કોઈ દિવ્ય સ્વરૂપે આવીને ભોજન જમ્યું મહારાજને પ્રસાદીનું હતું એટલે ધર્મ ભક્તિ પહેલાં જમ્યા એટલે એ લોકોને આશ્ચર્ય થયું કે આ કોણ આવ્યું અચાનક આવી રીતે અને અચાનક અદ્રશ્ય થઈ ગયા એ પૂછવા માટે ભગવાન પાસે આવ્યા રાણીઓએ જ્યારે આ દ્રશ્ય જોયું ને ત્યારે ત્યારે બોલ્યા છે ભૂધર બ્રાત સુનો રાજા રાણી કહું માત પિતા મારા જે એમ સાથે રહે છે નિત્ય તેહ તમારો ભાવ મહારાજે કયું કાજે છે એ તો અમારા માતા પિતા ધર્મ ને ભક્તિ આવ્યા આવ્યા ભોજન એમ કરે છે વાત વિચાર રવિ અસ્ત થયો તેની વાર બ્રહ્મચારી માટે આસન કર્યું રાજા એ નિર્મળ મન રૂડી રીતે કરાવ્યું સયન પછી પ્રસન્ન થયા રાજન બ્રહ્મચારીએ કીધું આ તો ધર્મને ભક્તિ અમારા માતા-પિતા હતા તમારો ભાવ હતો એટલે તમારા ભોજનને અંગીકાર કરવા આવ્યા હતા રાજાએ નીલકંઠવરની માટે આસન કર્યું નીલકંઠવરની પોઢી ગયા પેલી હવારની કંઈ વાત કાઢતા નથી રાજાને એમ થયું કે પાક્કું જ છે મૌને હાનિ નિશાની છે તમે વાતને બહુ છેડો નહીં અને ભગવાનની ઈચ્છા એમ થશે એટલે એનો અર્થ એ છે કે તમારી હા છે એટલે રાજાને મન તો મગજમાં એમ જ છે કે મારી ચાર કન્યાનું કામ થઈ ગયું મારે બધી ઉપાધિ પૂરી થઈ ગઈ અને આવા આવા બાળા બ્રહ્મચારી ઐશ્વર્યવાળા વાળા આવું મોટું રાજ્ય સંભાળે એટલે મારે સંપત્તિની પણ ચિંતા નહીં રાજકારભારની ચિંતા નહીં ભગવાન સૂતા છે આસન ઉપર રાજા રાણી ગયા માય પોતાનું રંગ ભુવન હવે ભગવાન વિચારે છે રાત પડી એટલે ભગવાન અને ભગવાનના સંત જ્યારે જગત આખું ઊંઘે ત્યારે એ જાગે શા માટે જાગે વિચાર કરવા ભજન કરવા ભગવાનને કાંઈ ભજનની જરૂર નહીં પણ ભગવાનના મોટા પુરુષો એ બધા જગત જે બાજુ ઊંઘેલું છે જગત વિષયોમાં જાગેલું છે ભજનમાં જાગેલા છે અને ભગવાનને ભગવારે ભગવાનના મોટા મોટા સંતો મોટા મોટા ભક્તો બહુ ભજન અડધી રાત્રે જાગી જાગીને કરતા રાત્રે વિચારો કરતા આત્મવિચાર કરે પરમાત્માનો વિચાર કરે જગતના નાસવંતપણાનો વિચાર કરે ભગવાનના મોટા પુરુષો ભગવાનના સાધક સંતો ભક્તો હંમેશા ત્રણ વિચારને વધારે કરતા હોય એક જગતનું નાસવંતપણું બીજું ભગવાનનું શાશ્વતપણું અને ત્રીજું આત્મા છે એ આત્માનું અનુસંધાનપણું આત્મા આત્માને પોતાના આત્માનો વિચાર પરમાત્માનો વિચાર અને જગતના નાસોદપણાનો વિચાર આ ત્રણ વિચાર એને કરવાથી જગતમાંથી વૃત્તિ તૂટે પરમાત્માને વિશે વૃત્તિ જોડાય પરમાત્મામાં વૃત્તિ જોડાય એટલે જીવ સુખ્યો થાય નહીં તો થોડીક ઉપાધિ આવે તો આગો પાછો થઈ જાય થોડુંક સુખ આવે તો બહુ છકી જાય દુખ આવે તો કરમાઈ જાય માન થાય તો ફૂલાઈ જાય અપમાન થાય તો કરમાઈ જાય

મારું તારું જે કાંઈ બધું દેખાય છે કોઈ પારકા ગણેશ કોઈ પોતાના ગણેશ બધું જ છે પણ આ ખરે આ એવો વિચાર જો હોય અને એ વિચાર થાય ક્યારે ગાડીઓ દોડતી હોય ત્યારે ના થાય જગત જાગી ગયું હોય ત્યારે ના થાય એ જગત નીરવ એ વિચાર નીરવ શાંતિ હોય એકાંતમાં હોય એકાંતમાં એટલે ભલે પચીસ જણની વચ્ચે હોય એકાંત એટલે એવું નથી જરૂર ખૂનો પચીસ જણની વચ્ચે છે પણ એકાંત હૃદયમાં એકાંતમાં હોય વિચાર કરીએ ત્યારે જગતમાંથી ભગવાન રાત્રે વિચાર કરે છે કે હું તો અનંત જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર પ્રગટ થયો છું અને આ રાજાની આ ચાર કન્યાઓમાં આ તો અહીં બાંધી દે રાજા રાજા સામે જોર તો કરાય નહીં એટલે ભગવાન રાત્રે વિચારમાં બેઠા છે શું વિચારે છે જુઓ વિચારે છે રાત્રે તેના કેવા પ્રમાણે રેવાય તો સતસંગમાં કેમ જવાય માટે રેવું નથી અહીં મારે ચાલી નીકળવું તે સવારે મારે અહીં રહેવું નથી સવાર ચાલી નીકળવું સાથે લીધો પોતાનો જે સાજ ત્યાંથી પરવર્યા શ્રી મહારાજ સમાધિ થઈ તેની વાર દરવાજા પર ઉભા છે ને બધા આ તો ભગવાન છે એટલે એ બધાને સમાધિ કરાવી દીધી ભગવાને આ લો કે આગળ જે જે જ્યાં તે ત્યાં ઠરી ગયા સ્થિર સુદરહિત થયા શરીર દરવાજે તાળા વાસ્યા છે જે ગયા છે તે ઓલા બધા સમાધિ અને તાળા બધા ખુલી ગયા આ કાર્ય અક્ષરાધિપતિ જે કેવાય એને કોણ રોકે જગમાય નિર્બંધન ને બાંધવા જાય પણ કોઈ થકી ન બંધાય નિર્બંધને બાંધવા જાય એ ક્યારેય બંધાય નહીં જેની જેનું હૃદય જ છૂટું છે બંધનમાંથી એને બંધન કરવા જાય કોઈ સ્તુતિ કરીને કોઈ સેવા કરીને કોઈ બીજી રીતે એ તો બંધાય તો એવી રીતે બંધાય દયા કરીને બંધાય જે નિર્બંધ પુરુષો છે ભગવાનના સુખે જ જે સુખિયા થઈ ગયા છે એ બંધાય છે તો પણ દયાએ કરીને બંધાય છે એ બંધાયા હોય એ કદાચ કાંઈક થોડું ઘણું અંગીકાર કરતા હોય અને જગતને એવું લાગે કે આ તો આની અંદર બંધાયેલા છે આ તો આમને તો આવું બધું બહુ જોઈએ છે આવી બધી બહુ ઈચ્છા છે પણ એવા ભગવાનના મહાપુરુષો જે ભગવાનના સુખે સુખિયા છે એ તો જગત જોતું રહે અને એટલા બંધનમાં દેખાતા હોય ને તો એક સેકન્ડના કરોડમાં ભાગમાં કાંઈ નથી એટલા એટલા નિર્બંધ અને નિર્ભય થઈને એને છોડીને ચાલતા થઈ જાય કશું એના હૃદયમાં ના હોય એટલે નિર્બંધને કોણ બાંધી શકે અને ભગવાન જેવા નિર્બંધ કોઈ નથી જે કોઈની અંદર નિર્બંધ છે ભગવાન જેટલા એના હૃદયમાં રહ્યા છે એટલો જ એ નિર્બંધ છે ભગવાન જેના હૃદયમાં જેટલા વધારે એટલો એ નિર્બંધપણાને પામેલો વધારે એ જ માયાના પેચમાં ના આવે જેના હૃદયમાં ભગવાન હોય જેટલા ભગવાન વધારે એટલો માયાના બંધનમાં ઓછો જેટલો માયાના બંધનમાં ઓછો એટલો એ નિર્બંધ કહેવાય જેટલું મૂર્તિનું બંધન વધારે એટલું જગતની અંદર નિર્બંધ પણ વધારે જેટલું ભગવાનમાં હેત વધારે એટલું જગતમાં નિર્બંધ પણ વધારે જેટલું જગતનું તુચ્છપણું એટલું ભગવાનમાં એટલું ભગવાનની અંદર બંધન વધારે જગતનું તૂચ પણ હોય તો જ બંધન ના થાય ને બાકી જગતનું બંધન તરત થઈ જાય બંધન થવાના ઘણા બધા ઉપાયો છે પદાર્થો બંધન કરે છે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાઓ બંધન કરે છે રાતને દિવસ પોતાનું મારું આ સ્ટેટસ છે મારું આ છે એ વિચારો પણ બંધન કરે છે પણ જ્યારે એમ વિચારે કે જ્યારે મહારાજના અનાદિ મુક્ત થઈએ ત્યારે શું આપણું સ્ટેટસ ભગવાન ની આગળ આવા મોટા મોટા મુક્તો છે એ જો શૂન્ય ભાવને પામીને રહેતા હોય તો હું તો કોણ છું મારી અંદર શું એવી આવડત છે કે હું કોણ એટલું મોટું વ્યક્તિત્વ છું કે મારે જો ગોપાળન સ્વામી જેવા શૂન્ય થઈને રહેતા હોય શૂન્ય થઈને રહેતા હોય અને શૂન્ય થવાની અંદર કોઈને કોઈ દી ખોટ ગઈ નથી જીવને ઘણી વખત એમ લાગે કે આપણે શૂન્ય થઈએ ને તો આપણું કંઈ રહે નહીં પછી હાવ આપણને આમ કરી નાખે એવું નથી શૂન્ય ભાવની અંદર રહેવાવાળા પરમાત્મા એને કોઈ આમ નથી કરી શકતું ભલે પરમાત્માની શક્તિ એ કોઈને અનુભવાય ને કોઈને ન પણ અનુભવાય પણ એને કોઈ સાઈડ ઉપર ન કરી શકે શૂન્ય ભાવની જે તાકાત છે એટલી તાકાત એકડો થવામ નથી બગડો થવામાં નથી નવડો થવામ નથી આઠડો થવામાં નથી શૂન્યની તાકાત એટલી મોટી તાકાત છે એ એકડા પાછળ લાગે ને તો એકડાની કિંમતને વધાર દે બગડા પાછળ લાગે તો એની કિંમતને વધાર દે એટલી તાકાત છે માટે શૂન્ય ભાવની અંદર જતા માણસને ભય બહુ છે એકવીસમી સદીમાં બહુ ભય છે અતિ ભય લાગે છે બીક લાગે છે પણ ભગવાન ભગવાનના મહાપુરુષો નિર્બંધ એટલે જ છે કે ભગવાનની અંદર બંધાયેલા છે નિર્બંધને કોણ બાંધી શકે ભગવાનને કોઈ બાંધી ન શકે ભગવાને વિચાર કર્યો કે મારે જવું જ છે સવારની અંદર બધો પોતાનો જે સાજ હતો એ બધો લઈને અક્ષર ધામ ચાલ્યા ત્યાંથી મતિ ધીર વીર તીવ્ર વૈરાગ્યના વેગે સોય સામી દ્રષ્ટિ જોય હવાર માં હુતા મુકીને ચાલતા થઈ ગયા હવે નસીદ પૂર નોરાય સવારે ઊઠ્યો છે સમુદાય જ્યારે દેખ્યા નહીં તે હવાર કરે કલ્પાંત તે નર નાર રાજા રાણી કરે છે રુદન થયા તેના મન નીલકંઠ સ્વામી તમે આજ ક્યાં ગયા મૂકીને મહારાજ હવારમાં રાજા રાણી બધા શોકાતુર થઈ ગયા એ લોકો એમ કે છે કે હે નીલકંઠ વર્ની તમારે કદાચ અમારી કન્યાઓને ન પરણવો તો વાંધો નહીં પણ તમે છોડીને કેમ જતા રહ્યા તમને તો અમારે અમારા રાજ્યમાં રાખવાતા અખંડ તમને અમારા ગુરુ કરીને રાખવા તા તમે જતા રહ્યા રડે છે હવારની અંદર ભગવાનના વિયોગમાં હે બાલા યોગી હે બાલા વે સ જ્ઞાન વૈરાગ્યના રૂપે કર્યો દંપતીએ ત્યાં તપાસ ક્યાંય મળ્યા નહીં અવિનાશ શોધી શોધીને કર્યો પ્રયાસ આશા મૂકી થયા છે નિરાશ કેમ કર્યો તે અમારો ત્યાગ તમને વાલો લાગ્યો વૈરાગ રાજા રાણી કે છે તમને વૈરાગ્ય વાલો છે તમને બંધન વાલુ નથી પણ તમે અમારો ત્યાગ કર્યો અમે તમારા વિના નહીં રહી શકીએ મૂકી ગયા કર્યું આ સુકાજ કેમ મેરતજી સુખ સાજ એમ કરે છે બહુ કલ્પાંત પણ ચિત્ત પામે નહીં શાંત રડે છે વિયોગની અંદર બોલે છે ચિત્તમાં શાંતિ થતી નથી ત્રૈન દિવસ ને ત્રૈન રાત જુરી જુરી કર્યા અશ્રુપાત ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી રાજા ને રાણી રડ્યા એટલે એને હેત તો ભગવાન માં સાચું થઈ ગયું હતું નહીં તો આટલું રોવું ના આવે તોય એ મળ્યા નહીં ભગવાન ગયા હિંમત હારી ની ત્રણ દિવસ ત્રણ રાત સુધી આજુબાજુના મલકમાં મલકમાં કઈ પાસે ઘોડો તો હતો નહીં ખબર હતી કે હાલતા છે એટલે બધી બાજુ પર ઘોડે સવારો દોડાવીને પોતે તપાસ કરી રાજા પોતે ગયો પણ ન મળ્યું કલ્પાંત કરીને બહુ રડ્યા થયો નહીં વિયોગ સહન રાજા રાની એ તું છે તન લો આને વિયોગ કહેવાય વિયોગ કોને કહેવાય આને કહેવાય ત્રણ દિવસની અંદર ના મળ્યા તો પ્રાણ છૂટી ગયા આટલું ભગવાન તો આટલું જ કરવા એમને કઈ બીજું કરવું નતું ચાર કન્યાનું જે થવું એ થાય પણ રાજાનું નું કલ્યાણ કરી દીધું ધામમાં જતા રહ્યા બધા હાવે નીલકંઠ બ્રહ્મચાર્ય ચાલ્યા જાય છે વન મોજાર ઘણા દિવસે વાલો દયાળ પોક્યા છે કાળા નગ થયો ચાલ્યા જાય છે શ્રી જ્યાં જ્યાં વિચરે છે અવિનાશ કરે છે ત્યાં ત્યાં ધર્મ પ્રકાશ ભગવાન પછી ત્યાંથી ચાલતા પુલ આશ્રમ જવું છે એટલે કાળા પહાડની ની આવ્યા છે કાળા પહાડ ઉપર આવ્યા રાજા બહુ રાજા ત્યાંનો રાજા ક્યાં પર્વત બહુ રાજી થયો એ કાળો પહાડ ભગવાનને જોઈને બહુ રાજી થયો કે મને પાવન કરવા માટે ભગવાન શ્રી એ સ્વયં પધાર્યા છે મારા જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ધર્મનું સ્થાપન કરે છે એમ ફરે છે ધર્મ કુમાર પોતે હર વા ભૂમિનો ભાર જડ ચેતન સ્થાવર જે હ સર્વેને મુક્તિ આપે છે હ જળને મુક્તિ આપે સ્થળને મુક્તિ આપે ને ચેતનને પણ